કચ્છમાં દુકાળની પરિસ્થિતિમાં વિકટ સમય માલધારીઓની વહારે આવનાર મનજીબાપુ ભાનુશાલીનું અબડાસાના રાતા તળાવ ખાતે રાજકીય સામાજિક આગેવાનોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કચ્છમાં ઘણા સમયથી દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ હતી. છેલ્લા એકાદ વર્ષથી તો કચ્છનું પશુધન વિકટ સમયમાં મુકાયું હતું. માલધારીઓ આ સમયે મુશ્કેલીમાં મુકાયા હતા. કચ્છના અબડાસા જેવા વિસ્તારોમાં તો પશુધન ને ગરીબ માલધારીઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આર્થિક રીતે પરવડે તેમ ન હતું, ત્યારે હજારો પશુધનની અને માલધારીઓની વહારે કચ્છ અબડાસાના અને મુંબઈને કર્મભૂમિ બનાવનાર મનજીબાપુ ભાનુશાલીએ રાતા તળાવ ગૌશાળા ખાતે વિશેષ વ્યવસ્થા ઊભી કરી હતી. તેમણે ટેક લીધી હતી કે જ્યાં સુધી કચ્છમાં વરસાદ નહીં થાય ત્યાં સુધી ઉપવાસ કરીશ. ત્યારે હું ત્યાગ કર્યો હતો. આજે જે કાર્યક્રમ છે, ગાયો લાડુ ખાશે, તમામ ગુજરાત સરકાર સહયોગ કર્યો છે, અધિકારીઓ સહયોગ કર્યો છે, દાતારો સહયોગ કર્યો છે, અને અહીંયા અમારા પાસે ગોળિયા કોઈના હું નામ નથી લેતો, કારણ કે અમારી પાસે આ જગ્યા ઉપર 125 જેટલા ગોળિયા હતા, એનું પણ હું આભાર માનું છું. અને હું અન્ન મૂક્યો હતો તો તમે વિચાર કરો, 8 મહિનાનું જે મારો પ્લસ રહેલો હતો, તો તમારા બધાનું પ્રેમ, તમારો બધાનું જે લાગણી દાતારોનું, આજે 8 મહિનાનું મને અન્ન મળી ગયો છે, એ મને સંતોષ છે. બાપુ ઉપસ્થિતમાં આજે મહેમાનો અમે દરેકને કોઈ રાજકીય મંચ નથી, આ જે તમામ છે સાધુ સંતો મંતો અને જે તમામ જે ચૂંટેલા હોય વગેરે ચૂંટેલા હોય અને આખી જનતાને અમે માઇક ફરાવી અને બધાને આમંત્રણ આપ્યું છે અને બધા આવ્યા છે, એનું પણ હું ખૂબ ખૂબ આભારી છું. હાલમાં કચ્છમાં સચરાચર સારો વરસાદ થતાં અબડાસાના રાતા તળાવ ગૌશાળા ખાતે મનજીબાપુએ ગાયોને મેઘલાડુ ખવડાવીને પોતાની ટેક ઉપવાસના પારણા કર્યા હતા. તો મનજીબાપુની સેવા ભાવનાને જોઈને કચ્છના કલેક્ટર રેમ્યા મોહને શું કહ્યું તેમના વિશે સાંભળો તેમના શબ્દોમાં. મિત્રો, ખાસ કરીને કચ્છ પ્રદેશ પશુપાલન અને ખેતી આધારિત પ્રદેશ છે અને ખાસ કરીને જ્યારે વરસાદની અછત હોય ત્યારે આ જિલ્લાને ખૂબ જ પડકાર આવતા હોય છે. પરંતુ છેલ્લા 9 મહિના કહી શકાય કે કચ્છિયત સામે એક પડકાર હતો, તંત્ર સામે પડકાર હતો, પરંતુ એ સૌના સાથ સાથે આ સમય પસાર થયો છે ત્યારે એક દુઃખનો સમય આજે એક ખુશીના પ્રસંગમાં પલટાયો છે. ત્યારે જેમના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એ કચ્છ જિલ્લા કલેક્ટર શ્રીમતી રેમ્યા મોહન સાહેબ અહીં પધાર્યા છે, ત્યારે એમને કહેશું કે આપના માધ્યમથી આ સમગ્ર કાર્યક્રમને કઈ રીતે બિરદાવો છો. મેડમ, ખાસ કરીને કચ્છ માટે એક મોટો પડકાર હતો, 9 મહિના તંત્ર સાથે અને સાથે સાથે કચ્છના પશુધનને પણ પડકાર હતો, તો આ પ્રસંગ આજે ખુશીમાં પલટાયો છે અને આપ સાક્ષી રહ્યા છો, કેટલી ખુશી થાય છે? આજે ખૂબ આનંદ થાય છે કે 9-10 મહિના બધાને સાથે રાખીને સરકાર, સંસ્થાઓ, ખેડૂતો, આગેવાનો ને જાહેર જનતા પણ બધાએ સાથે રહીને આજે અછતની પરિસ્થિતિ જે પડકાર છે એને સામનો કરીને આપણે એમાંથી સફળતાપૂર્વક વરસાદ પડ્યા છે એટલે બહાર નીકળ્યા છે, એટલે બધાને હું ખૂબ આભાર માનું છું અને અભિનંદન આપું છું. અને સાથે રહીને સહિયારો પ્રયાસ થાય તો જ આ રીતનું પડકાર આપણે સામનો કરી શકીએ અને આ કચ્છે કરી બતાવ્યા છે. જી, ખાસ કરીને તમે પાણીનો સંદેશ પણ આપ્યો છે અને માનનીય પીએમ સાહેબે પણ પોતાની મન કી બાતમાં વાત કરી કે હવે પાણી બચાવવું પડશે અને વૃક્ષારોપણ કરવું પડશે. તો દેવચંદભાઈની વાત, પીએમની વાત અને આપની વાત અને આ સંસ્થાએ પણ આ જવાબદારી સમજી છે, ત્યારે અમારા માધ્યમથી કચ્છના લોકોને કઈ રીતે કહેશો કે વરસાદી પાણીનો સંગ્રહ થાય, એ આપણા રણમાં અને દરિયામાં જે વહી જાય છે એના માટે કઈ રીતે હવે પ્રયત્નશીલ થઈ શકે, ઘરનું પાણી ઘરમાં, સીમનું પાણી સીમમાં? અત્યારે ભારત સરકાર તરફથી જળશક્તિ અભિયાનનું આખું લોક અભિયાન શરૂ કરવામાં આવેલ છે અને ગુજરાતમાં જે 5 જિલ્લાઓ પસંદ થયેલ છે એ પૈકી કચ્છ પણ છે. ને ખાસ કરીને જે જિલ્લાઓમાં પાણીનો મોટો પ્રશ્ન છે આવા જિલ્લાઓ પસંદ કરવામાં આવેલ છે. એટલે ત્યાં ચેક ડેમ હોય, ભૂગર્ભ ગટ જે રિચાર્જ કરવાનું હોય, નહીં તો વૃક્ષારોપણ હોય, અલગ અલગ પાસાઓમાં એ અહીંયા કામ અત્યારે કચ્છમાં પણ ચાલુ છે. પણ એક લોક અભિયાન બનાવવા માટે દરેક નાગરિકનું, દરેક બાળકનું, દરેક સંસ્થાનું આમાં સહકારની જરૂર છે. એટલે એ એક મારી ખાસ અપીલ છે કે હવે ભવિષ્યમાં કોઈ દુષ્કાળ ના પડે અને આડેધડ બોર કરી જે કંઈક આપણી પાસે રિસોર્સિસ છે પાણીનું એ આખું એક્ઝોસ્ટ થઈ જાય અને આપણી પાસે પાણી ના રહે ને ખારું પાણી રહે ને આવા બધા પ્રશ્નો આપણે સામનો કર્યો છે અને અત્યારે આપણા મનમાં ફ્રેશ છે એટલે બધા સમાજ ને ધાર્મિક સંસ્થાઓ બધા આગળ આવી ગામડે ગામડે આવા પ્રોજેક્ટો કરે અને ભવિષ્યમાં દુષ્કાળ ક્યારેય ના આવે એ રીતનું આપણે એક
સ્થિતિ પર પહોંચાડીએ કચ્છને. મેડમ, ખાસ કરીને ગૌચરનો પ્રશ્ન ખૂબ મોટો હતો અને એ તમારા માધ્યમથી એ કચ્છમાં એક સુલઝાવવાનો પ્રયત્ન શરૂ થયો છે, ત્યારે જે ગામની ગૌચરો જે અત્યારે જે તમે ખુલ્લી પાડવા માટેનો એક મોટો પ્રયોગ કર્યો છે અને તમે જે વાત કરી કે ઘાસ બેંક ઊભી થાય ગામની જ, એના વિશે વાત કરીએ. દરેક ગામ પંચાયતના પાવરમાં આવે છે કે પોતાના ગામમાં કેટલા પશુઓ છે અને એ જે પશુઓની વસ્તી છે એ પ્રમાણે કેવી રીતે આપણે એક આગોતરા પ્લાનિંગ કરી શકીએ. એટલે ગૌચરની જગ્યા ઓછી હોય તો અને વધારે પશુઓ હોય તો પછી ખેડૂતોનું પણ સહકાર લઈને પોતપોતાના જે જગ્યા છે ત્યાં એટલીસ્ટ થોડા ઘણા 5-10% ઘાસ ઊભી થાય. કેમ કે અત્યારે અલગ અલગ કમર્શિયલ જે ક્રોપ્સ બનાવે છે હવે ઘાસની જે ટોટલ એરિયા કવરે છે હવે ઓછી થતી જાય છે, પણ પશુપાલનની પણ અહીંયા પ્રથા છે એટલે એની સરખામણીમાં આપણે એનું એક સાયન્ટિફિક રીતે કરવાની જરૂર છે. એટલે એનું આખું આયોજન અલગ અલગ તાલુકાઓમાં થઈ ચૂક્યા છે, પણ વધારે લોકો સંસ્થાઓ સાથે મળશે તો આપણે થોડાક આમાં વેગ લાવી શકીએ. અંતિમ પ્રશ્ન, ખાસ કરીને અમુક ઢોરવાડાના ગૌશાળામાં તમે ખૂબ જે આમ કહી શકાય કે લાલ આંખ બતાવી છે કે ખોટું નહીં ચાલે, ત્યારે આ ગૌશાળા એક નવું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે, ત્યારે મનજી બાપુ અને સમગ્ર ટીમને કઈ રીતે બિરદાવશો? ખૂબ એક દાખલા સ્વરૂપે અહીંયા કામ થયું છે અને ઇવન જે રખડતા પશુઓ છે એ રખડતા પશુઓને પણ સાર સંભાળને ખૂબ પ્રેમથી અને મમતાથી અહીંયા સાચવેલા છે અને એના થકી સારું દાખલો પણ બેસાડ્યું છે અને એ બદલ હું મનજી બાપુને અને આખી ટીમને ખૂબ બિરદાવું છું અને અભિનંદન આપું છું.